गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 8 गुजराती मध्यम एम विषय अंग्रेजी एम आप प्रकरण यूनिट 3 व्हाट वर यू डूइंग एम आग आप अभ्यास करीश। अत्यार सुधी अगौना वीडियो में आप एक्टिविटी 1 बराबर है, त्यार पछी अभिनुवारी एक्टिविटी 2 अने एक्टिविटी 3 जे टीना कोई विजिट करी थी एना विषे आप चर्चा करी थी, बराबर है। हवे आज आप आग चौथा नंबर की एक्टिविटी है ये आज समझीशू, बराबर है। लेट लिसन द फॉलोइंग फ्रेसिज, એટલે કે નીચે જે આ ફ્રેસીસ આપ્યા છે એનો અભ્યાસ કરો। રીડ ધેમ અલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેસીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 2 એન્ડ 3, ફોલો ધ એક્ઝામ્પલ, એટલે કે આવા જે બીજા આ શબ્દનો ઉપયોગ કરી અને જે બીજા સેન્ટેન્સ આપ્યા છે એ એક્ટિવિટી 2 અને 3માંથી આપણે શોધવાના છે, બરાબર છે। જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, કેમ બેક ફ્રોમ અમરેલી। હવે આ કેમ બેક નીચે અંડરલાઇન છે, બરાબર, તો આ કેમ બેકનો ઉપયોગ કરી અને બીજું સેન્ટેન્સ આપણે શોધવાનું હોય તો કેમ બેક ઇન ધ ઇવનિંગ, બરાબર છે। હવે આ જે છે એ આપણે આપણી બુકમાં એક્ટિવિટી 2 અને 3માંથી શોધવાના છે, રાઈટ। તો જોઈએ, ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વિલ। તો હવે આ ફેલ ડાઉન શબ્દ કયામાં વપરાયો છે, તો યાદ છે તમને, જો અભિનુવારો જે હતું એમાં આપેલું છે, જો છે અહીંયા હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, તો એ સેન્ટેન્સ આપણે અહીંયા લખવાનું છે કે હી ફેલ ડાઉન એન્ડ broke his leg, બરાબર છે। આ પ્રમાણે looking at the birds, તો એવું બીજું સેન્ટેન્સ કંઈ હતું, તો અહીંયા જો મીનાવાળો પાર્ટ જે હતો એમાં અહીંયા લખ્યું છે, બરાબર, કે થેન્ક યુ looking at the small plane, બરાબર ને, સમજુ, એ જો અહીંયા દે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, અહીંયા લખવાનું દે વર લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન, બરાબર છે। ત્યાર પછી લાફ્ડ એટ માય ફ્રેન્ડ, એટલે કે મારા મિત્ર તરફ જોઈને હસ્યો, તો એ વાક્ય ક્યાં હતું, અહીંયા જુઓ, ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન, બરાબર છે। તો અહીંયા લખવાનું લાફ LAUGHTED લાફ એટ એન્ડ ઓલ્ડ મેન, બરાબર। અ કપલ ઓફ ડેઝ, તો એવું જ અંદર એક સેન્ટેન્સ છે, કપલ ઓફ સ્વીટ સોંગ, સ્વીટ સોંગ્સ, ત્યાર પછી એન્ડ ઓફ ધ મૂવી, એ પણ સેન્ટેન્સ છે કે એન્ડ ઓફ ધ ફેર, બરાબર, જ્યારે નાસ્તો કરવા જાય છે અને એ સેન્ટેન્સ છે અંદર, જો એન્ડ ઓફ ધ અહીંયા હશે, બરાબર છે, એન્ડ ઓફ ધ અહીંયા છે ક્યાંક, શોધી નાખવાનું છે આપણે, બરાબર છે, ત્યાંથી તમને મળી જશે એન્ડ ઓફ ધ ફેર, બરાબર। ત્યાર પછી ફૂલ ઓફ વોટર, તો ફૂલ ઓફ પીપલ, ફૂલ ઓફ પીપલ, ત્યાર પછી છે ક્લાઇમ્બ અપ ધ હિલ, અહીંયા લખ્યું છે, જો વિનુ ક્લાઇમ્બ અપ અ
ट्री तो क्लाइम्ड अप, सी एल आई एम बी, क्लाइम्ड अप अ ट्री, बराबर। त्यार पछी अ रो ऑफ ट्रीज, अंदर वाक्य छे रो ऑफ स्टॉल्स, बराबर छे। त्यार पछी सेट डाउन ऑन द रोड, तो सेट डाउन फॉर व्हाइल, सेट डाउन फॉर व्हाइल, व्हाइल એટલે કેટલા સમય માટે, કેટલા સમય માટે તેઓ બેઠા। તો આ પ્રમાણે વાક્ય બીજી અને ત્રીજી અથવા તો એમાં છે જે તમારે શોધી અને લખવાના છે। ત્યાર પછી છે માર્ક, ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ, એટલે કે સાચા ખોટા છે તે જણાવો। ટીના વિઝિટેડ ધોલાવીરા, બરાબર। તો આ વાક્ય કેવું છે, ટીનાને વિઝિટ કોની લીધી હતી, ધોલાવીરાની લીધી હતી ના, તો આ સેન્ટન્સ છે ફોલ્સ, બરાબર, ખોટું છે। ત્યાર પછી મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014, તો આ સેન્ટન્સ પણ ખોટું છે, કારણ મીનાએ નહીં પણ ટીનાએ વિઝિટ કરી હતી, બરાબર છે। તો આ સેન્ટન્સ ખોટું છે, અહીંયા આવશે ફોલ્સ। ત્યાર પછી મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, તો કોણે મીનાએ લીધી હતી ના, કોણે લીધી હતી, ટીનાએ, તો આ સેન્ટન્સ પણ ખોટું છે, ફોલ્સ। ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, તો ટ્રેડ ફેર ક્યાં હતો, હાલોલમાં ના, ક્યાં હતો, વડોદરામાં, તો આ સેન્ટન્સ પણ ખોટું છે। મીના એટ જલેબીઝ, હવે જો તમને યાદ હોય તો મીના જ્યારે એના મિત્રો સાથે કે એના પેરેન્ટ્સ સાથે રેસ્ટોરન્ટમાં ગઈ ત્યારે એણે શું મંગાવ્યું હતું, કોલ્ડ ડ્રિંક મંગાવ્યું હતું, જલેબી નહીં, તો આ સેન્ટન્સ પણ ખોટું છે, બરાબર છે। તો આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કર્યો છે, બીજી એક્ટિવિટીનો અભ્યાસ નવા વિડીયોમાં કરીશું। ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો।